આપની સાથે હું છું પ્રિયંકા. વિશેષ રજૂઆત જય હિંદ સન્માનના બ્રેવરી અવરમાં આજે આપણે જાણીએ વીર ચક્ર સન્માનિત સુબેદાર બ્રજેન્દ્રસિંહની ગાથા. સાથે જ અમારી સાથે ટૂંક સમયમાં જોડાશે ગીતકાર ધવલ મોટણ. જય હિંદ સન્માનના ફૂડ પાર્ટનર છે કેબીઝેડ નમકીન અને એસોસિએટ સ્પોન્સર છે લાટકી ડિટર્જન્ટ. પણ તે પહેલા જોઈએ સમાચારો પર એક નજર કરીએ. કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત. કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત. ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણની થશે શરૂઆત. હેલ્થ વર્કર્સને સૌથી પહેલા રસી આપવામાં આવશે. 3 કરોડ હેલ્થ વર્કર્સને કોરોનાની રસી અપાશે. ગુજરાતના સૌથી લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન. 94 વર્ષની વયે પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. માધવસિંહ સોલંકી કોંગ્રેસ પાર્ટીના પીઢ નેતા ગણાતા. માધવસિંહના મોત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું. માધવસિંહ ગુજરાતના 4 વખત રહી ચૂક્યા છે મુખ્યમંત્રી. વિધાનસભાની સૌથી વધારે 149 બેઠકો જીતવાનો રેકોર્ડ. ખામથી હરીના જનક ગણાતા હતા માધવસિંહ સોલંકી. દેશભરમાં મધ્યાહન ભોજન યોજના લાગુ કરવી તે માધવસિંહની સૌથી મોટી સિદ્ધિ. દિવંગત માધવસિંહ સોલંકીની આવતીકાલે બપોરે 4 કલાકે કરાશે અંતિમવિધિ. અમેરિકાના પ્રવાસે ગયેલા પુત્ર ભરતસિંહ સોલંકી આવતીકાલે ગાંધીનગર પહોંચશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા. પરિવારજનો સાથે સમય વિતાવી દુઃખ સહન કરવાની શક્તિ આપી. સીએમ રૂપાણીએ માધવસિંહના નિધનના પગલે 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો. દુઃખ વ્યક્ત કરતા કહ્યું દિવંગતના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સન્માન સાથે થશે. સીએમ રૂપાણીએ મહીસાગરમાં લોકાર્પણ કાર્યક્રમ મોકૂફ રાખ્યો. કિસાન સૂર્યોદય યોજનાના લોકાર્પણમાં પહોંચેલા લોકો પરત ફર્યા. માધવસિંહના પાર્થિવ દેહના સીઆર પાટીલે કર્યા અંતિમ દર્શન. યાદો વાગોળતા કહ્યું માધવસિંહ સેવાકીય પ્રવૃત્તિઓમાંથી ક્યારેય નિવૃત્ત નહોતા થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભરતસિંહ સોલંકી સાથે વાત કરી સાંત્વના આપી. ટ્વીટ કરી કહ્યું ઉત્તમ સામાજિક કાર્યો માટે માધવસિંહ સોલંકી હંમેશા યાદ રહેશે. રાહુલ ગાંધીએ માધવસિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ટ્વીટ કરીને કહ્યું કોંગ્રેસની વિચારધારાને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શક્તિસિંહ ગોહિલે માધવસિંહના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ટ્વીટ કરતા લખ્યું કોંગ્રેસ પરિવારમાંથી એક દિગ્ગજ નેતાની વિદાય થઈ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માધવસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. માધવસિંહ સાથેની મુલાકાત સમયનો ફોટો ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું છેલ્લા 20 વર્ષથી પરોક્ષ રીતે મારા રાજકીય પ્રણેતા રહ્યા. માધવસિંહના નિધનથી માત્ર કોંગ્રેસ નહીં આખા ગુજરાતમાં ન પૂરાય તેવી ખોટ પડી. માધવસિંહના નિધન પર અલ્પેશ ઠાકોરે દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું હંમેશા ગરીબ પરિવારોની ચિંતા કરનાર દિગ્ગજ નેતાની વિદાય થઈ. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માધવસિંહના અંતિમ દર્શન કર્યા. વાંચનના શોખીન માધવસિંહના પાર્થિવ દેહ પાસે પુસ્તક મૂકી બ્રિજેશ મેરજાએ શ્રદ્ધાંજલિ આપી. શંકરસિંહ વાઘેલાએ માધવસિંહના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા. શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું માધવસિંહ સોલંકીને ગુજરાતના વિકાસનો પાયો ગણી શકાય. અમિત ચાવડાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું અમે આજે અમારા મોભી ગુમાવ્યા. માધવસિંહ સોલંકીએ રાજનેતા નહીં પરંતુ લોકનેતા તરીકે ચાહના મેળવી છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ માધવસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. ટ્વીટ કરતા લખ્યું માધવસિંહ સોલંકીએ જનતાની સુખાકારી માટે ખૂબ કામ કર્યા છે. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ માધવસિંહના નિધન પર કહ્યું નિધનના સમાચાર તમામ માટે આંચકાજનક છે. મધ્યાહન ભોજન યોજનાથી બાળકોને શિક્ષણ અપાવનારે વિદાય લીધી. માધવસિંહના નિધન પર ધારાજીના ધારાસભ્ય લલિત વસોયાએ દુઃખ વ્યક્ત કર્યું. કહ્યું માધવસિંહના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી. પરેશ ધાનાણીએ ટ્વીટ કરી માધવસિંહને શ્રદ્ધાંજલિ આપી. ટ્વીટમાં લખ્યું માધવસિંહ દાદાએ જીવનભર ગરીબોની સેવા કરી ગરીબોના બેલી તરીકે ઓળખાયા. રાજકોટના રાજવી માંધાતા સિંહે પણ માધવસિંહના અંતિમ દર્શન કર્યા. ગાંધીનગર નિવાસસ્થાને પહોંચી પરિવારને પાઠવી સાંત્વના. માધવસિંહના નિધનથી તેમના મોસાળના ગામ આણંદના બદલપુર ગામ શોકમગ્ન બન્યું. માધવસિંહે બદલપુરને કર્મભૂમિ બનાવી યુવા વયે રાજકારણમાં પ્રવેશ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તરત જ પોતાના વિસ્તારના લોકોને શિક્ષણ અપાવ્યું. સાથે જ ગરીબ બાળકોને સારું ભોજન મળે તે માટે મધ્યાહન ભોજનનો પાયો નાખ્યો. સીએમ વિજય રૂપાણીએ ભારતીય કિસાન સંઘના નેતા જીવણ પટેલને આપી શ્રદ્ધાંજલિ. જીવણભાઈના સેવા કાર્યો કદી વિસરાય તેવા ન હોવાનું જણાવ્યું. ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં એલઆરડી ઉમેદવારોના ફરી દેખાવો. પોલીસે 43 યુવાનોની કરી અટકાયત.
અમદાવાદના બારેજાની આસ્થા હોસ્પિટલમાં આગનો બનાવ, શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. સદનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ નહીં, ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી. અમદાવાદના ચાંગોદરમાં રૂપિયા 44,50,000ની લૂંટનો કેસ ઉકેલાયો. પોલીસે આ કેસમાં ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડ સહિત 6 લોકોની ધરપકડ કરી. ફેક્ટરીના કર્મચારીની 44,00,000ની લૂંટ થઈ હતી. કંપનીના સિક્યોરિટી ગાર્ડે જ અન્ય લૂંટારૂઓને પૈસા લઈને જતા વ્યક્તિની બાતમી આપી હતી, જે બાદ કર્મચારીને લૂંટવામાં આવ્યો. અમદાવાદના ચાંદખેડાના તપોવન સર્કલ નજીક હિટ એન્ડ રન, કાર ચાલકે વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડાયા. મહેસાણામાં કાર ચાલકની ગંભીર બેદરકારી કેમેરામાં કેદ થઈ. કાર ચાલકે પીએસઆઈને અડફેટમાં લેવાનો પ્રયાસ કર્યો. મહિલા પીએસઆઈએ કાર રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ભાગી છૂટેલા કાર ચાલકને દંડ ફટકારાયો. આગામી 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. દાહોદના ગરવાડામાં ભર શિયાળે જામ્યો ચોમાસા જેવો માહોલ. દક્ષિણ ગુજરાતમાં માવઠાથી મુશ્કેલીમાં વધારો. તાપીમાં વહેલી સવારથી જ ફરી વરસાદી વાતાવરણ. શુક્રવારે પણ પડ્યો હતો વરસાદ. કેરી શાકભાજીના પાક નિષ્ફળ જવાનો ડર. તાપી જિલ્લામાં કમોસમી વરસાદ બાદ ધુમ્મસ છવાયું. ધુમ્મસવાળા વાતાવરણને લઈને વાહન ચાલકોને હાલાકી. ચારે તરફ ધુમ્મસ છવાતા ખેડૂતોની ચિંતામાં વધારો. સુરતમાં માંગરોળ અને ઉમરપાડામાં વહેલી સવારે વરસાદ. કોસંબા, મુસાલી, વાડી, ઉમરપાડામાં વરસાદ. આણંદના ઉમરેઠ પંથકમાં હવામાનમાં પલટો. વાદળો ઘેરાતા ઠંડી વધી. 2 દિવસથી હવામાનના પલટાથી ચરોતરના ખેડૂતોમાં ચિંતાનો માહોલ. નર્મદાના કેવડિયામાં વહેલી સવારથી ધુમ્મસ અને ધીમીધારનો વરસાદ. તુવેર, કપાસ સહિતના શિયાળુ પાક સામે જોખમ. દાહોદ શહેર સહિત જિલ્લામાં વાદળછાયું વાતાવરણ. સવારથી ગાઢ ધુમ્મસનું વાતાવરણ છવાતા ઠંડીનું જોર વધ્યું. છોટાઉદેપુરના બોડેલી, નસવાડી, પાવી જેતપુરમાં વરસાદ. વરસાદને કારણે ધુમ્મસ અને વિઝિબિલિટીની સમસ્યા ઉભી થઈ. બનાસકાંઠામાં કોલ્ડ વેવ વચ્ચે અંબાજીમાં લોકો છૂંપાયા. ઠંડી વધતા અંબાજીના બજારો નિયત સમય કરતા મોડા ખુલ્યા. લોકો ઠંડીથી બચવા માટે લઈ રહ્યા છે તાપણાનો સહારો. હાઈવે પર ધુમ્મસ છવાઈ જતા દ્રશ્યતા ઘટી. શુક્રવારે નવસારીના ગણદેવીમાં 7 કાગડાઓના મોત થતા તંત્ર દોડતું થયું. 24 કલાક બાદ જાગેલા તંત્રએ બર્ડ ફ્લૂની દહેશતના પગલે તપાસ આદરી. સુરતના માંગરોળના હથોડા ગામમાં 45 મરઘાના મોત. અશરફ પોલ્ટ્રી ફાર્મમાં 4 દિવસમાં 90 મરઘાના મોત. ફાર્મ માલિકે પશુ ચિકિત્સા વિભાગને જાણ કરી. વલસાડમાં અત્યાર સુધીમાં 15થી વધુ કાગડાઓના શંકાસ્પદ મોત. પશુપાલન વિભાગે જિલ્લામાં 199 પોલ્ટ્રી ફાર્મમાં તપાસ હાથ ધરી. જૂનાગઢમાં લોહેજ ગામમાં 50-60 ઉડતા કાગડા ટપોટપ નીચે પડ્યા. વન વિભાગે મૃત કાગડાઓના સેમ્પલ લેબમાં મોકલ્યા. મોઢેરામાં કાગડાના શંકાસ્પદ મોત બાદ મોઢેરામાં 10 કિલોમીટરના વિસ્તાર સર્વેલન્સમાં મૂકવામાં આવ્યો. સેમ્પલ પોઝિટિવ આવે તો તંત્રનો એક્શન પ્લાન તૈયાર. નર્મદા જિલ્લામાં 6 કાગડાના મોત બાદ તંત્ર હરકતમાં. જિલ્લાના 5 પોલ્ટ્રી ફાર્મમાં સર્ચ ઓપરેશન હાથ ધરી જરૂરી માર્ગદર્શન અપાયું. રાજપીપળામાં ચિકનની દુકાનો પરથી નમૂના લઈને ચકાસણી માટે મોકલવામાં આવ્યા. પશુપાલન વિભાગે મરઘીઓમાં બર્ડ ફ્લૂના લક્ષણ જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી. અરવલ્લી જિલ્લાના 50 પોલ્ટ્રી ફાર્મની તપાસ કરવામાં આવી. 32 પોલ્ટ્રી ફાર્મમાં 3.21 લાખ મરઘા, 20 ટીમ અને 65 કર્મચારીઓ દ્વારા સર્વેલન્સ. બર્ડ ફ્લૂની દહેશતના પગલે અરવલ્લી જિલ્લા તંત્ર સતર્ક. પશુપાલન વિભાગે તમામ પોલ્ટ્રી ફાર્મમાં તપાસ કરવામાં આવી. મંજૂરી વગરના પોલ્ટ્રી ફાર્મ સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ. જિલ્લાના 50 પોલ્ટ્રી ફાર્મમાં 20 ટીમોએ તપાસ હાથ ધરી. આશરે 3,21,000 મરઘાની તપાસ કરવામાં આવી. આ ઉપરાંત કંટ્રોલ રૂમ ઉભા કરીને હેલ્પલાઇન જાહેર કરવામાં આવ્યા. ભાવનગર જિલ્લામાં બર્ડ ફ્લૂનો હજુ સુધી એક પણ કેસ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે જિલ્લાભરમાં આવેલા 65 પોલ્ટ્રી ફાર્મમાં સર્વે. જિલ્લામાં 65 પૈકી 30 પોલ્ટ્રી ફાર્મમાં ચેકિંગ થઈ ગયું. જિલ્લામાં 6,50,000 પૈકી 2,00,000થી વધુ મરઘાની તપાસ થઈ, જેમાં કોઈ કેસ સામે ન આવ્યો. જિલ્લા પંચાયતની 13 ટીમ પણ તપાસના કામોમાં જોડાઈ. તો મનપાના આરોગ્ય અધિકારીએ પ્રજાના આરોગ્ય હેતુ સાવચેતીના પગલાના ભાગરૂપે અપીલ કરી. પોરબંદરમાં શિયાળામાં દેશ વિદેશના પક્ષીઓનું થાય છે આગમન. બર્ડ ફ્લૂને લઈને હાલ થઈ રહ્યું છે મોનિટરિંગ તેમજ ફોટોગ્રાફી. તો સાથે જ વેટરનરી ડોક્ટર્સે પક્ષીઓના જરૂરી ટેસ્ટ શરૂ કર્યા, પરંતુ પોરબંદર પક્ષી અભયારણ્ય હાલ પ્રવાસીઓ માટે બંધ નથી કરાયું. વડોદરાના સયાજીબાગ ઝૂનું પક્ષીઘર પણ પ્રવાસીઓ માટે બંધ. પક્ષીઘરમાંથી 15 સેમ્પલ્સ ભોપાલની લેબમાં મોકલાયા. બર્ડ ફ્લૂની એન્ટ્રી બાદ સુરત મનપા દ્વારા નેચરલ પાર્ક માટે લેવાયો નિર્ણય. પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગ બંધ રહેશે, બાકીના વિભાગ ચાલુ રહેશે.
राजकोटना प्रद्युमन पार्क प्राणी संग्रहालयनुं पक्षीघर आजथी प्रवासीओ માટે बंद। राज्यमां बर्डफ्लूना पग पैसारा वच्चे वन विभागनो निर्णय। पक्षीओमां हजू कोई लक्षण नहीं परंतु अगमचेतीना भागरूपे निर्णय। जूनागढ़ बे टीटोड़ी में बर्ड फ्लू लक्षण देखाया बाद तंत्र हरकत में। सक्करबाग जूना पक्षी विभाग ने प्रवासी माटे बंद करायो। पीपीई किट पहेरी जूना कर्मचारी पक्षी पांजरा में खोराक और पानी की व्यवस्था करे। बाकी स्टाफ माटे पण हाल पक्षीघर में प्रतिबंध मुकवामां आव्यो छे। हाल जू में रहे 300 पक्षी पैकी एक पण में बर्ड फ्लू लक्षण नहीं, जो कि बर्ड फ्लू पग पैसारो थता बाटवाना 10 किलोमीटर अंतर और 17 गामों में पोल्ट्री फार्म में सतत नजर। जामनगर खीजड़िया पक्षी अभयारण्य चालू। बर्ड फ्लू की दस्तक बाद सावचेती पक्षीओनी थई रही है खास चकासणी। 7 अभयारण्य बंद राखवानो निर्णय राखवामां आव्यो मोकूफ। बर्ड फ्लू ने लईने अभयारण्य बंद राखवानो निर्णय लेवायो हतो। थळ नळ सरोवर खीजड़िया घुड़खर वढवाण पोरबंदर और चारी दंड बंद करवानो आदेश। बनासकांठा नगरपालिका की चूंटणी पहला 300 जेटला युवानो भाजपमां जोड़ाया। धारासभ्य शशिकांत पंड्या हस्ते खेस पहेरी भाजपमां जोड़ाया। महेसाणा दूधसागर डेरी में चेरमेन पदे अशोक चौधरी की थे निमणूक। 15 जानुआरी मणधारी बोर्ड की बैठक में चेरमेन वाइस चेरमेन की निमणूक। चूंटणी में 6 बैठक बिनहरीफ। खेडूत विभाग की 10 बैठकों माटे 15 जानुआरी मतदान थशे। धोराजी में खेडूतों ने दिवसे वीजळी मळी रहे ते माटे किसान सूर्योदय योजना की शुरुआत। सांसद रमेश धड़ूकना हस्ते योजना की करावाई शुरुआत। केन्द्रीय गृहमंत्री अमित शाह उत्तरायण में अमदावाद आवे तेवी शक्यताओ। दर वर्षे अमदावाद में उजवे छे उत्तरायण, आ वर्षे पण कार्यकरो वच्चे आवी शके छे अमित शाह। सिंहने लईने कृषिमंत्री आरसी फळदूनुं निवेदन। रहेणाक विस्तार में सिंह घुसी आवा मुद्दे निवेदन। कहूं पजवणी विना सिंह क्यारेय हुमलो न करे। सिंह सौराष्ट्रनुं वहालू प्राणी। फळदूए कहूं सिंह हिंसकनी साथे शांतिप्रिय प्राणी। सौराष्ट्र माटे सिंह माथानो ताज छे। जरूर पड़े वन विभाग पगला ले छे। सिंहने पकड़ीने फरी जंगल में छोड़ाय छे। राजकोट आजी डेम पास सिंह गाय मरण कर रात्र मरण कर सिंह वीडी विस्तार में जत रो। जूनागढ़ मांगरोल में गौशाला में घुसया सिंह। 5 થી 6 गाय सिंह मरण कर गौशाला में घुसी ने गाय मरण कर शेरियाज गाम में भय नो माहौल। सूरत ओलपाड़ में दीपड़ा की दहशत। तेनारा गाम में देखाया दीपड़ा। एक श्वान पर दीपड़ाए हुमलो कर दीपड़ा गाम में आटा फेरा भय नो माहौल। दीपड़ा ने पकड़वा 3 पांजरा मुकाया। राजकोट में बेड़ी मार्केटयार्ड में किसान सूर्योदय योजना कार्यक्रम। कृषि मंत्री आरसी फळदूना हस्ते योजना प्रारंभ। तालुका 34 गामों खेडूतों ने दिवसे वीजळी मळशे। छोटाउदेपुर ओलियांबा गाम में मनरेगा हेठ 21 जेटला तळाव चेकडेम और खेत तलावड़ी बनावाई। परिणाम खेडूतों ने लाभ थयो। खेडूतो बे सीजन पकववा लाग्या। तळाव चेकडेम बनता पाणीनो संग्रह वधता पाणीना तळ ऊंचा आव्या। गामनी 86 हेक्टर जमीन पर खेडूतो एक समय एकमात्र चोमासू पाक लणी शकता हता, परंतु आजे रवि मोल पण लहराई रह्यो छे। छोटाउदेपुरमां सीसीआईनी बेदरकारीथी कमोसमी वरसाद पलड्यो। आगाही छतां व्यवस्था न करता नसवाड़ीमां कपासनी गांसडीओ अने रूना ढगला पलड्या। उत्तरायणमां धाबा पर लोकोने गाइडलाइननुं कड़क पालन करावा माटे पोलीस एक्टिव थई। पोड़ोमां सोसायटीओमां अने लोको साथे मीटिंग करी पब्लिक एड्रेसथी नियमोनुं पालन करवा समज आपी। पेट्रोलिंगनी साथे पोड़मां सौथी ऊंचा मकाननां धाबा पर पॉइंट बनावीने ड्रोनथी कराशे सर्वेलन्स। हाई राइज बिल्डिंग पर स्ट्रेटेजिक प्लानिंग। वॉच टावर पर दूरबीनथी रखाशे नजर। 100 मीटरनी त्रिज्यामां कोई भेगू थाय तो पेट्रोलिंग पोलीस टीमने जाण करवामां आवशे। पोलीस स्थळ पर पहोंचीने जे ते व्यक्ति पर कार्यवाही करशे। खाड़िया कालुपुर पोड़ में पुलिस बनी वधु एक्टिव। पूर्व विस्तार में आ वर्षे धाबा भाड़े न अपाता पश्चिम विस्तारों में धाबा में भीड़ भेगी न थाय तेनुं ध्यान रखाशे। बनासकांठा में डीसा में टेम्पो में प्रतिबंधित तो चाइनीज दोरी जत्थो पकड़ायो। 23 चाइनीज दोरी काजून पकड़ी 7 व्यापारी सामे फरियाद नोंधाई। साबरकांठा हिम्मतनगर बस स्टेण्ड पास की पिकअप वन में चाइनीज दोरी जत्थो झड़पायो। 1.80 लाख की चाइनीज दोरी सहित 5 लोगों की अटकायत कर लेवामां आवी छे। चाइनीज दोरी पर प्रतिबंध मुकवामां आव्यो छे, परंतु तेम छतां चाइनीज दोरी जे रीते हेरफेर करवामां आवी रही हती तेने लईने पोलीसे कार्यवाही करी। जोड़ाशे कलाकार धवल मोटण, परंतु ते पहला नजर करिए समाचारों पर। गुजरात में कोरोना 685 नवा केस नोंधाया तो वधु 3 लोकोना मौत थया। राज्य में कोरोना कुल 2,50,598 केस। अमदावाद में कोरोना 134 केस नोंधाया। 24 कलाक में वधु 2 दर्दी मौत। अमदावाद में कोरोना कुल 58,732 केस।
सूरत में कोरोना नवा 126 केस नोंधाया। सूरत में कोरोना कुल 50,363 केस। वडोदरा में कोरोना 127 केस नोंधाया। वडोदरा में कोरोना कुल 25,838 केस। राजकोट में कोरोना नवा 79 केस नोंधाया। राजकोट में कोरोना कुल 20,848 केस। धोरण 10 અને 12 ના વર્ગ શરૂ કરવા માટે સ્કૂલ તંત્રની તૈયારી। અમદાવાદની સ્કૂલમાં સંપૂર્ણ સેનેટાઇઝેશન કરાયું। નારણપુરાની વિજયનગર સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે અંતર રહે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી। સાથે જ ફરજિયાત માસ્ક પહેરવાના પોસ્ટર્સ પણ લગાવાયા। સુરતની શાળાઓને ડીઈઓનો આદેશ, તાત્કાલિક ફાયર એનઓસી લેવાનો આદેશ। 11 જાન્યુઆરીથી ખુલશે શાળાઓ। ફાયર વિભાગે શાળાઓ સામે કાર્યવાહીની સૂચના આપી। राजपीपळा में सीविल में आउटसोर्स की काम करता 60 कर्मचारी बे मास थी वेतन थी दूर। तमाम कर्मचारी हड़ताल शुरू करी। वेतन अपावा अंगे कलेक्टर ने रजूआत करी। खेड़ा कपड़वंज वोर्ड 4 में कीचड़ और माटी ने कारण लोगों ने हालाकी। 10 दिवस पहला बनावायो छे नवो रस्तो। कीचड़ ने कारण नगरजनों और वेपारी ने हालाकी। मोरबी में नानी सिंचाई केनाल आसपास दबाणों दूर कर पालिका तंत्र केनाल आसपास 15 फूट गैरकायदे दबाणों दूर कर। અમદાવાદના રામોલમાં સાસરિયાઓના ત્રાસથી મહિલાનો આપઘાત। સાસરિયાઓ પુત્રી માંગતા હતા પણ પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો। સુરતના વેસુમાં સ્પાની યાર્ડમાં ચાલતો હતો દેહ વ્યાપારનો કેસ। સ્પા મેનેજર, બે વિદેશી મહિલા સહિત 4ની ધરપકડ। સુરતમાં બે તબીબની સામે ફરિયાદ નોંધાઈ। સા અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થયો। વરાછાની મારુતિ મલ્ટી હોસ્પિટલમાં તબીબ સામે ફરિયાદ દાખલ। હોસ્પિટલ પર ગંભીર બેદરકારીથી મોત થયાનો ડર। ડોક્ટર મહેશ નાવડિયા, ડોક્ટર ઘનશ્યામ પટેલ સામે ગુનો। દર્દીની ડેન્ગ્યુની સારવાર બરાબર ન થતાં મોત થયું। સરથાણાના વિરલ નામના યુવકનું મોત થયું હતું। ડાંગ જિલ્લામાં બોગસ ડિગ્રીથી પ્રેક્ટિસ કરતા અનેક બંગાળી તબીબોની જાણકારી મળી। હોમિયોપેથીની ડિગ્રી કરતી એલોપેથીની કરતા હતા સારવાર। આરોગ્ય વિભાગના સર્ચ ઓપરેશનમાં ખુલાસો। સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં થયેલ વેપારીની હત્યામાં કુલ 4 આરોપીઓની ધરપકડ। પોલીસ તપાસમાં હની ટ્રેપમાં હત્યા થયો હોવાનો સામે આવ્યો। અમરેલીના કુંડલિયાળા ગામમાં 22 વર્ષીય યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને હત્યા। હત્યાનું કારણ અકબંધ। ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી આવ્યો। આણંદ જિલ્લાના આરઆર સેલમાં ફરજ બજાવતા એએસઆઈ ફસાયા। એસીબીની ટ્રેપમાં એએસઆઈની વધુ 2 દિવસના રિમાન્ડની અરજી નામંજૂર। દ્વારકાના ખંભાળિયામાં નિશા ગોંડલિયા પર ફાયરિંગ કરનાર 2 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા। નિશા ગોંડલિયાએ પોતે જ કરાવ્યું હતું ફાયરિંગ। રાજકોટમાં હુક્કાના મોટા જથ્થા સાથે એક શખ્સની ધરપકડ। એસઓજીએ 2 હુક્કા, 1032 નંગ તમાકુ મિશ્રિત ફ્લેવર સાથે 1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। હુક્કા સાથે કબજો લઈ લેવામાં આવ્યો છે વ્યક્તિનો પણ। 1.44 લાખનો મુદ્દામાલ પણ સાથે કબજે કરવામાં આવ્યો છે।